હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ મમી યુનિવર્સ. આજના આ વિડીયોની અંદર હું તમને બતાવવા જઈ રહી છું પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટના આઈડિયા વિશે. આજકાલ હવે ટ્રેન્ડ થઈ ગયો છે કે પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ માટે યુનિક રીતનું ફોટોશૂટ પણ કરવામાં આવતું હોય છે. આ વિડીયોની અંદર હું તમને એવા જ પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટના આઈડિયાઝ વિશે વાત કરીશ. સૌથી પહેલાં તો હું તમને મારા પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટના વિશે જણાવીશ કે જુદા જુદા આઈડિયાથી અમે પોતે કન્ફ્યુઝ થઈ ગયા હતા કે કયા આઈડિયા સાથે જવું, એટલે મેં 2-3 જુદા જુદા ટાઈપનું પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટનું ફોટોશૂટ કર્યું હતું. સૌથી પહેલું અમે જે ફોટોશૂટ કર્યું હતું એ તમે જોઈ શકો છો કે એકદમ ઇઝી છે અને એના માટે વધારે કોઈ પ્રોપ્સની પણ જરૂર નથી અને કંઈ પણ તમે કોટ્સ નહીં લખો તો પણ બધાને ખબર પડી જાય રીતનું છે. આ ફોટોશૂટની અંદર તમે જોઈ શકો છો કે મેં અને મારા હસબન્ડે એકબીજાના હાથ પકડ્યા છે અને મારા હસબન્ડે એમની 2 આંગળીઓની અંદર નાના બેબી શૂઝ પકડ્યા છે. તો આવી રીતે અમે અમારું પ્રેગ્નન્સીનું ફર્સ્ટ અનાઉન્સમેન્ટ કર્યું હતું, જે એકદમ ઇઝી અને યુનિક હતું. સેકન્ડ ફોટોશૂટ જે અમે કર્યું હતું એ અમે હોબોકન ગયા હતા. પાછળની સાઈડ આખી ન્યુયોર્કની સ્કાયલાઇન દેખાય એ રીતનું અમે ફોટોશૂટ કર્યું હતું અને જેની અંદર અમે એક ક્રોપનો યુઝ કર્યો હતો. બેન્ચની ઉપર તમે જોઈ શકો છો કે એક નાનું એવું બોર્ડ છે, એની ઉપર લખ્યું છે એન્ડ ધેન ધેર વર 3. તો તમે ન્યુયોર્ક જવું તમારે જરૂરી નથી, તમારી નજીકમાં કોઈ પણ નેચરલ કોઈ જગ્યા હોય કે જ્યાં આંગળી તમે કપલ આવી રીતે ઊભા રહી શકો અને આવી રીતે બોર્ડ તમે હેંગ કરી અને તમે આ રીતનું ફોટોશૂટ કરી શકો છો અને આ લાઉડ અને ક્લિયર મેસેજ આપી શકે છે દુનિયાને દેટ યુ ગાઈઝ આર એક્સપેક્ટિંગ. નેક્સ્ટ અને મારું મોસ્ટ ફેવરિટ ફોટોશૂટ જેની અંદર મેં મારા ડોગ્સને ઇન્વોલ્વ કર્યા હતા. જો તમારી પાસે કોઈ પેટ હોય તો તમે આવી રીતનું ફોટોશૂટ કરી શકો છો. મારી પાસે 2 ડોગ છે. બંને ડોગના ગળાની અંદર મેં હોલ્ડર મૂકી દીધું છે જેની અંદર લખ્યું છે અવેઇટિંગ ધી અરાઇવલ ઓફ આર પાર્ટનર ઇન ક્રાઇમ અને એમની આગળની સાઈડ મેં નાના બેબી શૂઝ મૂક્યા છે. અને આવી રીતે તમે તમારા પેટની હેલ્પથી તમે લોકો ફોટોશૂટ કરી શકો છો. નેક્સ્ટ જે ફોટોશૂટ છે અગેન આની અંદર એકદમ ઓછા પ્રોપ્સના યુઝથી તમે ફોટોશૂટ કરી શકો છો. અહીંયા મેં નાનું એવું ટેડી બિયર લીધું છે અને સાથે નાના બેબી શૂઝ લીધા છે. ટેડી બિયરના ટેકા ઉપર બેબી શૂઝ મૂકી અને તમે ફોટોશૂટ કરી શકો છો અને કોઈ સરસ મજાના કોટ સાથે આ રીતનું પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ પણ કરી શકો છો. યટ અનધર મારું ફેવરિટ પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ ફોટોશૂટ. આની અંદર તમે જોઈ શકો છો કે હું ને મારા હસબન્ડ ઊભા છીએ, વચ્ચે નાના બેબી શૂઝ મૂક્યા છે અને બાજુમાં મારા બંને ડોગ્સ મૂક્યા છે અને નીચે તમે જોઈ શકો છો કે ચોકથી અમે લોકોએ અમારા બર્થ યર લખ્યા છે. મારા હસબન્ડનું બર્થ યર 1987 છે, મારું 1989 છે, મારા ડોગ્સનું બર્થ યર 2011 છે અને અમારું બેબી જેની ડ્યુ ડેટ હતી જાન્યુઆરી 2018, સો એનું બર્થ યર અમે લોકોએ નીચે લખી અને આવી રીતનું પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કર્યું હતું. જો તમારી પાસે ડોગ કે કોઈ પેટ ના હોય તો તમે હસબન્ડ વાઈફ આજુબાજુમાં ઊભા રહી શકો છો અને વચ્ચે બેબી શૂઝ મૂકી અને એવી રીતે પણ તમે આ ફોટોશૂટ કરી અને પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કરી શકો છો. આ તો વાત થઈ મારા પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટના આઈડિયાઝ વિશે. હવે પછીના જે પિક્ચર્સ છે હું તમને બીજી કઈ કઈ રીતે તમે પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કરી શકો છો એના વિશે હું આઈડિયા આપીશ. આ ક્યુટ અને યુનિક પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટની અંદર તમે જોઈ શકો છો કે કપલ જે છે એમને મોમ ડેડ લખેલી કેપ્સ પહેરી છે અને જે વુડબી મમ્મી છે એને એના હાથની અંદર સોનોગ્રાફીના પિક્ચર્સ લીધા છે અને એને હોલ્ડ કર્યા છે અને ધીસ ઇઝ રિયલી ક્યુટ પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ વિચ યુ કુડ ગો ફોર. જરૂરી નથી કે તમારે મોમ ડેડ લખેલી કેપ જ પહેરવી. તમે સિમ્પલી અગર તમારો બેબીનું સોનોગ્રાફી હોય તો એનું પિક્ચર તમે હોલ્ડ કરી અને આ પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કરી શકો છો અને આ આઈડિયા પણ ખૂબ જ સરસ છે પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ માટે. નેક્સ્ટ પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ જે છે એ પેટ લવર્સ અથવા તો ડોગ લવર્સ માટે છે. જો તમારી પાસે ડોગ અથવા કેટ તમારું પેટ હોય તો તમે તેને તમારી પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટની અંદર ઇન્વોલ્વ કરી શકો છો. આ પિક્ચરમાં જેવી રીતે બતાવ્યું છે એવી રીતે તમે તમારા પેટને ઊભું રાખી શકો છો અને એની બાજુમાં આવી રીતનું એક બોર્ડ મૂકી શકો છો અને એને તમારી પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટની અંદર ઇન્વોલ્વ કરી અને તમારું પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કરી શકો છો. સેલિબ્રિટી પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટની વાત કરીએ તો નિશા રાવલ અને કરણ મહેરાએ પોતાનું પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ એકદમ ક્યુટ રીતે કર્યું હતું.
આ ફોટોશૂટની અંદર મોમ ટુ બી અને ડેડ ટુ બી લખેલી જે ક્યુટ ટી શર્ટ્સ પહેરી છે, જે તમે ઇઝીલી એમેઝોન ઉપરથી મળી શકે છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેન્શન કરી છે, જેનો યુઝ કરીને તમે આ ટી શર્ટ્સ ખરીદી શકો છો અને આવું ક્યુટ પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ સેલિબ્રિટી પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટની વાત કરીએ તો નેહા ધુપિયાની વાત કરીએ. આ પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ સિમ્પલ રીતે કરવામાં આવ્યું છે, જેનો તમે પણ યુઝ કરી શકો છો. કોઈપણ જાતના પ્રોપ્સ લીધા વગર જ્યારે તમે તમારી પ્રેગ્નન્સીના 6 કે 7 મહિનામાં હો અને તમારી પ્રેગ્નન્સી બેલી બરાબર દેખાતી હોય, ત્યારે આવી રીતે તમારા હસબન્ડની સાથે પિક્ચર લઈ અને તમારું પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કરી શકો છો. બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર ઇફેક્ટ વધારે સારી લાગશે. ટીવી એક્ટ્રેસ સુરવીન ચાવલાની વાત કરીએ તો તેણે પણ પોતાનું પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ એકદમ સિમ્પલ યટ ક્યુટ રીતે કર્યું હતું. તમે પણ આ આઈડિયાનો યુઝ કરી તમારું પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કરી શકો છો, જેની અંદર તમારો કપલનો પિક્ચર તમે એક ફ્રેમમાં લઈ અને આગળ નાના ક્યુટ બેબી શૂઝ મૂકી અને તમે પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કરી શકો છો અને સરસ મજાનો કોઈ કોટ લખી અને તમે દુનિયાને જણાવી શકો છો. આ બધી વાત તો તમારા ફર્સ્ટ બેબીના પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટની થઈ. હવે વાત કરીએ સેકન્ડ બેબી પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટના આઈડિયા કેવી રીતે યુઝ કરી શકીએ. આ ક્યુટ બેબી હેમા માલિનીની દોહિત્રી એટલે કે ઈશા દેવલની ડોટર છે. ઈશા દેવલ જ્યારે સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્ટ હતી ત્યારે એને આ પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કર્યું હતું. આ સેમ આઈડિયા યુઝ કરી અને તમે તમારું સેકન્ડ પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કરી શકો છો તમારા ફર્સ્ટ બેબીને ઇન્વોલ્વ કરીને. ઓલમોસ્ટ સિમિલર રીતે શાહિદ કપૂરની વાઇફ મીરા કપૂરે પણ તેમના સેકન્ડ બેબીનું પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કર્યું હતું. પિક્ચરમાં તમે જોઈ શકો છો કે બિગ સિસ્ટર લખ્યું છે અને બાજુમાં એને એની ડોટરને મૂકી છે. સેમ રીતે તમે ડ્રોઈંગ ના દોરવું હોય તો તમે તમારા ફર્સ્ટ ચાઇલ્ડના હાથની અંદર તમે બલૂન્સ પકડાવી શકો છો અને બાજુની અંદર બિગ સિસ્ટર ઓર બ્રધર લખીને તમે બોર્ડ મૂકી શકો છો અને તમારું સેકન્ડ પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કરી શકો છો. આ નેક્સ્ટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે આ પણ સેકન્ડ બેબી પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ છે, જેની અંદર ડેડે ફર્સ્ટ બેબીને હોલ્ડ કર્યું છે, વચ્ચે પ્લસનું સાઇન મૂક્યું છે અને પછી મોમ ઊભી છે, એના બેલી ઉપર હાથ રાખી અને ઇક્વલ્સ ટુ 4 કર્યું છે. આ એકદમ યુનિક અને ઇઝી રીતનું પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ છે. કોઈ પણ પ્લેન વોલ ઉપર તમે ઊભા રહી અને આ રીતનું તમે પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કરી શકો છો. જો તમે પણ તમારો પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ કોઈ પણ આઈડિયા યુઝ કરીને અથવા તો કોઈ નવો આઈડિયા યુઝ કરીને કર્યું હોય તો કમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. પેરેન્ટિંગને રિલેટેડ આવા જ વધુ ગુજરાતીમાં વિડીયોઝ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી જ્યારે પણ અમે અમારો નવો વિડીયો મૂકીએ ત્યારે તમને નોટિફિકેશન મળે. સાથે જ અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું અને ફેસબુક ઉપર અમારા પેજને લાઇક કરવાનું ભૂલતા નહીં. આવા જ વધુ વિડીયોઝ માટે ધ મમ્મી યુનિવર્સને ફોલો કરો.